दोस्तों आप जोई रहा छो कि आ सीमेंस कंपनी नो एक रिले छे ओवर करंट एंड अर्थ फॉल्ट रिले छे रे अने तेनी अंदर आज हूँ तमने एनो फॉल्ट डेटा कई रीते निकालशु तेना विषे तेमज तेना एम्पियर कई रीते निकालशु तेना विषे जणावीश। तो सौथी पहेला आप जोई सको छो कि आवी रीते इंटरफेस हशे। तो सौथी पहेला आपणे एम्पियर जोईए कि एम्पियर कई रीते आ जोई शकीए आ रिलेमां। तो सौथी पहेला आ बंने एरो छे एमां नीचेना एरोने एक वखत प्रेस करवानो, एक वखत प्रेस करे त्यारबाद सेटिंग्स मोड आव्यो, त्यारबाद टेस्ट ऑब्लिक रिसेट बटन एक वखत प्रेस करी देवानो એટલે ઇન્સ્ટ્રુમેન્ટ્સ મોડ આવી ગયું। ત્યારબાદ આ બંને એરો છે એમાં નીચેના એરોનો એક વખત પ્રેસ કરવાનો, એક વખત પ્રેસ કર્યું એટલે ફેવરેટ મીટર્સ આવ્યું। ત્યારબાદ હજી બીજી વખત એક વખત પ્રેસ કરી દેવાનું એટલે કરંટ મીટર્સ આવી ગયું। ત્યારબાદ ટેસ્ટ ઓબ્લિક રીસેટ બટનને પ્રેસ કરી દેવાનું એક વખત, એટલે આપ જોઈ શકો છો કે એના એમ્પિયર આવી ગયા, ડિસ્પ્લે થઈ ગયા। તો આવી રીતના આપ એમ્પિયર પણ જોઈ શકો છો। ત્યારબાદ કેન્સલ બટનને પ્રેસ કરી દેવાનું, આવી રીતે કેન્સલ બટનને પ્રેસ કરી દીધું, ફરીથી આવો ઇન્ટરફેસ આવી ગયો, ડિસ્પ્લે થઈ ગયો। ત્યારબાદ ફરીથી આપણે હવે ફોલ્ટ ડેટા તેનો લાવવો છે, તો તેના માટે બંને એરો છે એમાં નીચેની એરોને એક વખત પ્રેસ કરશો તો સેટિંગ્સ મોડ આવી ગયું। ત્યારબાદ ટેસ્ટ ઓબ્લિક રીસેટ બટનને પ્રેસ કરવાનું, ત્યાં સુધી કે ફોલ્ટ ડેટા લખેલું ના આવે ત્યાં સુધી। તો આપ જોઈ શકો ફોલ્ટ ડેટા મોડ આવી ગયો ટેસ્ટ ઓબ્લિક રીસેટ બટનને પ્રેસ કરતા। હવે ફોલ્ટ ડેટાની અંદર તેના ડેટા જાણવો છે તો આપણે આ બંને એરોમાંથી નીચેના એરોને એક વખત પ્રેસ કરશો, એટલે આપ જોઈ શકો છો કે ફોલ્ટ નંબર એક આવી ગયો, ત્યારબાદ બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, તો ટોટલ અગિયાર ફોલ્ટ ડેટા આપણે બતાવશે। તો હવે ફોલ્ટ ડેટા એક છે તો એક લાસ્ટ કઈ તારીખે આવેલો છે, તો કે 16/2/23 ના રોજ આવેલો છે। તો તેને ડિટેલમાં જોવું હોય તો ફોલ્ટ એક લખેલો આવ્યો, ત્યારબાદ ટેસ્ટ ઓબ્લિક રીસેટ બટન રહ્યું તેને એક વખત પ્રેસ કરી દેવાનું। પ્રેસ કરશો એટલે તેની અંદર આખી ડિટેલ આવી જશે કે 16/2/23 18 ને 11 વાગ્યા અને 11 મિનિટે બંધ થયેલું છે, અને ટોટલ 4 પેજ છે, આ પહેલું પેજ છે, અને તેનું આપ જોઈ શકો ઇન્ડિકેશન પણ આવી ગયા, અર્થ ફોલ્ટમાં ગયેલું છે આપ જોઈ શકો છો, આ એની એલઈડી થઈ ગઈ। ત્યારબાદ નીચેના એરોને પ્રેસ કરશો એટલે આગળ ડિટેલ હજી આવશે, એના ફેઝ કરીને લખેલું આવશે, આપ જોઈ શકો છો આ આઈ એ છે, એ આર ફેઝ છે, એ બી સી આમાં લખેલું હશે તે આપણે આર આર વાય બી ગણી લેવાનું, બી ફેઝ અને સી ફેઝ છે, તો આવી રીતના, અને ન્યુટ્રલ, તો આવી રીતના આપ જાણી શકશો। ત્યારબાદ કેન્સલ કરી દેવાનું, એક વખત કેન્સલ કરશો ત્યારબાદ આગળ ફોલ્ટ નંબર 2 કે 3 કે એના એને પણ ડિટેલમાં જોવું હોય તો પણ ચેક કરી શકો છો, 2 નંબર 3 નંબર, ધારો કે આ 5 નંબરનો છે ફોલ્ટ ડેટા, તો તેને ચેક કરો કે અંદર કેટલો ફોલ્ટ કરંટ આવેલો છે તે જાણવો, તો ટેસ્ટ ઓબ્લિક રીસેટ બટન એક વખત પ્રેસ કરી દેવાનું। 8/2/2023 ટ્રીપ થયેલું છે, ટોટલ 13 વાગે બંધ થયેલું છે, અને ટોટલ એના 4 પેજ છે, તો તેના આર વાય બી 3 ફેજને પણ આપ જોઈ શકશો અને ન્યુટ્રલને, તો આવી રીતના ફોલ્ટ કરંટ પણ આપ ચેક કરી શકો છો। તો આ સિમેન્સ કંપનીના રિલેમાં આવી રીતના આપ ચેક કરી શકો છો।